itu Choron Panch Visay Gujarati. Chapter number 6 Narmada Maiya. Tena lekha che Ramalal Soni. અગાઉના ચેપ્ટરમાં આપણે સમજૂતી જોઈ એક એક વાક્યના પ્રશ્નોના જવાબ જોયા વિકલ્પો જોયા હવે જોવાના છે ત્રણ ચાર વાક્યના પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો આ મોટા સવાલ છે એટલા માટે તમારાથી જો પાકા ન થતા હોય તો બે વાર ઘરકામની નોટમાં લખી તમારે મોઢે કરવાના છે હવે જોઈએ તો પહેલા આપણે થોડીક એનું પુનરાવર્તન કરી લઈએ આપણે એક એક પ્રશ્નના વાક્યમાં સવાલના જવાબ જોયા કે ગુજરાત પૂર્વ દિશામાં કયું રાજ્ય આવેલું છે તો કે મધ્ય પ્રદેશ નર્મદા મૈયાનું ઉદ્ભવ સ્થાન કયું છે તો કે મેકલ પર્વતના અમરકંટક બીજું આપણે જોયું હતું કે નર્મદા મૈયાના વખાણ કરતા કોણ થાકતું નથી તો કે ઋષિ મુનિઓ થાકતા નથી પછી છે નર્મદા મૈયાના નીર ભારત ઉપરાંત ગુજરાત ઉપરાંત બીજા કયા રાજ્યને મળે કે રાજસ્થાન પછી પંખીની પાક એટલે શું કે પંખીની પાક એટલે જેવી રીતે પક્ષીઓ પોતાની પાક વડે ઉડતા આકાશમાં હોય છે એવી રીતે આપણે પણ પક્ષીની જેવી ઝડપથી ચાલવાનું છે પછી નર્મદા મૈયા ભારતના બે ભાગ પાડે છે કારણ કે ભારત દેશની વચ્ચે એક રેખા હોય છે ચળકતી રેખા છે એ બે ભાગ પાડે છે એટલે કે ભારતના બે ભાગ પડે ઉપરનો ભાગ છે તે ઉત્તર પ્રદેશ અને નીચેનો ભાગ છે દક્ષિણ ભારત ગણાય છે એવી રીતે હવે જોઈએ આપણે એના એક ત્રણ ચાર વાક્ય પ્રશ્નોના જવાબ નીચેના પ્રશ્નોના એમાં પહેલો સવાલ છે કે નર્મદાને રેવા શા માટે કહેવાય છે તો આપણને ખબર છે કે નર્મદાનો અર્થ થાય છે નર્મ એટલે આનંદ આપનારી એવી રીતે રેવા એટલે કૂદનારી કારણ કે નર્મદા જે છે એ ક્યાંક કૂદતી ચાલતી હોય છે એ ધોધ રૂપે પડે છે તો ક્યાંક એકદમ શાંત હોય છે એટલે કે નર્મદાને રેવા શા માટે કહે છે તો કે રેવા એટલે કૂદનારી નર્મદા ક્યાં એકદમ શાંત અને ક્યાં દોડતી કૂદતી વહે છે ક્યાં એ ધોધ બની જાય છે અને ક્યાં એ ધીર ગંભીર એટલે કે ધીમે ગંભીર પ્રવાહે વહે છે માટે એને રેવા કહે છે એટલે પહેલો સવાલ છે નર્મદાને રેવા શા માટે કહે છે તો કે રેવા એટલે કૂદનારી નર્મદા નર્મદા ક્યાં ધોધ બની જાય
चौथा पॉइंट है क्या કરશે. બીજો છેલ્લો પોઈન્ટ છે
તમારે એક કેટલી વાર લખવાના રહેશે? બે વાર, બરાબર.